નમસ્કાર મિત્રો ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે રાજ્યમાં હવામાન વિભાગના નિષ્ણાંત મનોરમા મોહંતી દ્વારા વરસાદને લઈને જાણકારી આપવામાં આવી છે તેને લઈને સંપૂર્ણ સમાચાર મેળવીશું મિત્રો આવનારા દિવસોમાં રાજ્યના કયા કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ કયા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે પ્રેસ કરી લેજો સાથે વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો આજનો આ શરૂ કરીએ મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ પ્રકારના વરસાદી ઝાપટાં પડશે જોકે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારમાં પણ મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાત તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત તેમજ તમામ ગામડાઓમાં સામાન્ય તેમજ વાતાવરણ રહે પણ કરવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની જાણકારી અનુસાર રાજ્યમાં હાલ કોઈ પણ પ્રકારની નવી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદ પડશે નહીં તેવી શક્યતાઓ રહેલી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ જરૂર કરી લેજો જેથી અમારા વરસાદને લગતા તમામ સમાચાર આપ સુધી સૌપ્રથમ પહોંચી શકે આભાર